નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિજ્ઞાન પાઠ 1 વનસ્પતિમાં પોષણ. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. નંબર 1. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક સામાથી તૈયાર કરે છે? જવાબ સી, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. 2. વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી? જવાબ ડી, ઓક્સિજન. પ્રશ્ન 3. કઈ વનસ્પતિ કીટકોને ફસાવી તેમાંથી પોષણ મેળવે છે? જવાબ બી, કળસ પણ. 4. નીચેના પૈકી કઈ પરોપજીવી વનસ્પતિ છે? જવાબ સી, અમરવે. 5. નીચેના પૈકી કઈ મૃતોપજીવી વનસ્પતિ છે? જવાબ એ, ફૂ. 6. નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે? જવાબ બી, લીલ. નંબર 7. લાઇકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે? જવાબ એ, લીલ અને ફૂગ. 8. વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે? જવાબ સી, કાર્બોદિત અને ઓક્સિજન. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. 1. લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો જવાબ આવશે સ્વાવલંબી. 2. વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો જવાબ આવશે સ્ટાર્ચ. 3. પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ખાલી જગ્યા નામના રજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે. તો જવાબ આવશે હરિત દ્રવ્ય. 4. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. તો જવાબ આવશે પહેલી ખાલી જગ્યામાં કાર્બન ડાયોક્સાઇડ અને પછીની ખાલી જગ્યામાં જવાબ આવશે ઓક્સિજન. 5. ખાલી જગ્યાને વનસ્પતિનું રસોડું કહે છે. તો જવાબ આવશે પર્ણ. 6. વનસ્પતિના પર્ણોમાં રહેલા લીલા રંગના રંજક દ્રવ્યને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે હરિત દ્રવ્ય. 7. વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે. તો જવાબ આવશે પર્ણ. 8. વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય ખાલી જગ્યા કરે છે. તો જવાબ છે મૂળ. 9. લીલ અને ફૂગના સહજીવન જીવતા સજીવને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે લાઇકેન. 10. પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવા ખાલી જગ્યાનું દ્રાવણ વપરાય છે. તો જવાબ આવશે આયોડિન. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. 1. જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તેવા સજીવોને શું કહે છે? તો જવાબ આવશે સ્વાવલંબી. 2. વનસ્પતિના પર્ણોની સપાટી પર આવેલા નાના છિદ્રોને શું કહે છે? તો જવાબ આવશે પર્ણરંધ્ર. 3. કાર્બોદિત પદાર્થોના ઘટક તત્વો કયા છે? તો જવાબ આવશે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. 4. પ્રોટીનમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ઉપરાંત કયું તત્વ હોય છે? તો જવાબ આવશે નાઇટ્રોજન. 5. બિલાડીનો ટોપ કયા પ્રકારનું પોષણ મેળવે છે? તો જવાબ આવશે મૃતોપજીવી. 6. અમરવેલ વનસ્પતિ કયા પ્રકારનું પોષણ મેળવે છે? તો જવાબ આવશે પરપોષી. નંબર 7. કીટાહારી વનસ્પતિનું એક ઉદાહરણ આપો. તો જવાબ આવશે કળસપર્ણ. 8. કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ કયા પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? તો જવાબ આવશે રાઇઝોબિયમ. 9. કઈ ફૂગ ખોરાકમાં ઉપયોગમાં લેવાય છે? તો જવાબ આવશે ઈસ્ટ અને મશરૂમ. 10. ફૂગથી મનુષ્યમાં થતા રોગોના નામ જણાવો. તો જવાબ આવશે દાદર, ખસ, ખરજવું. પ્રશ્ન 4. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં મુક્ત કરે છે. તો જવાબ આવશે ખોટું. 2. જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે. તો જવાબ આવશે ખોટું. 3. પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી. તો જવાબ આવશે સાચું. 4. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. તો જવાબ આવશે સાચું. 5. પર્ણના
પર્ણરંધ્રોની આસપાસ રક્ષક કોષો આવેલા છે? તો જવાબ આવશે સાચું. છ, મૂળને વનસ્પતિનું રસોડું કહે છે? તો જવાબ આવશે ખોટું. પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી? તો જવાબ આવશે સાચું. આઠ, મશરૂમ સહજીવી સજીવ છે? તો જવાબ આવશે ખોટું. નવ, અમરવેલ મૃતોપજીવી વનસ્પતિ છે? તો જવાબ આવશે ખોટું. દસ, રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોર વર્ગની વનસ્પતિના પર્ણોમાં રહેલા છે? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન પાંચ, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એક, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે કયા કયા પદાર્થો જરૂરી છે? જવાબ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જરૂરી છે. બે, સ્ટાર્ચ શું છે? જવાબ આવશે, સ્ટાર્ચ એ કાર્બોદિત પદાર્થ છે. ત્રણ, સ્ટાર્ચની કસોટી માટે શાનું દ્રાવણ વપરાય છે? જવાબ, સ્ટાર્ચની કસોટી માટે આયોડીનનું દ્રાવણ વપરાય છે. ચાર, હરિતદ્રવ્યનું કાર્ય શું છે? જવાબ, હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશની સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે. પ્રશ્ન પાંચ, અમરવેલ શું છે? જવાબ, અમરવેલ પર્ણ વગરની પીળા રંગની પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી અને કોઈ યજમાન વૃક્ષ પર વિકસતી પરોપજીવી વનસ્પતિ છે. કીટાહારી વનસ્પતિ કોને કહે છે? જવાબ, જે વનસ્પતિ કીટકોને પકડી તેમનું પાચન કરી પોતાની નાઇટ્રોજન યુક્ત ખોરાકની ખોટ પૂરી કરે છે તે વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. સાત, પરોપજીવી પ્રાણીઓના બે ઉદાહરણ આપો. બેક્ટેરિયા, ફૂગ, અમરવેલ, કરમિયા, મચ્છર પરોપજીવી પ્રાણીઓના ઉદાહરણો છે. આઠ, ફૂગ ક્યાં જોવા મળે છે? જવાબ, ફૂગ વાસી રોટલી, વાસી બ્રેડ, અથાણા, ચામડાની વસ્તુઓ અને ભેજવાળા કપડાં પર જોવા મળે છે. નો, પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. જવાબ, પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ નીચે મુજબ છે, તે જુઓ. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં પર્ણોમાં રહેલા હરિતદ્રવ્ય દ્વારા કાર્બોદિત પદાર્થો બને છે અને ઓક્સિજન છૂટો પડે છે. દસ, કળસપર્ણ એ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે, તો પછી શા માટે તે કીટકોનું ભક્ષણ કરે છે? જવાબ, કળસપર્ણ જે જમીનમાં ઊગે છે તેમાંથી તેને જરૂરી નાઇટ્રોજન પોષક તત્વ પૂરતા પ્રમાણમાં નહીં મળતું હોવાથી તેની પૂર્તિ કરવા કીટકોનું ભક્ષણ કરે છે. પ્રશ્ન છ, વ્યાખ્યા આપો. એક, પોષણ. જવાબ, સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. બે, પ્રકાશ સંશ્લેષણ. જવાબ, લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને પર્ણમાં રહેલા હરિતદ્રવ્યની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. ત્રણ, સ્વાવલંબી પોષણ. જવાબ, જે પોષણ પ્રક્રિયામાં સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે. ચાર, પરોપજીવી સજીવ. જવાબ, જે સજીવ પોતાનું પોષણ યજમાન પાસેથી મેળવે છે તેને પરોપજીવી સજીવ કહે છે. પાંચ, મૃતોપજીવી વનસ્પતિ. જવાબ, મૃત અને સડી ગયેલ પદાર્થોમાંથી પોષણ મેળવતી વનસ્પતિને મૃતોપજીવી વનસ્પતિ કહે છે. પ્રશ્ન સાત, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. એક, સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? જવાબ, સજીવોને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મેળવવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા, શરીરના ઘસારાના સમારકામ માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાક લેવાની જરૂર હોય છે. બે, પર્ણમાં સ્ટાર્ચની હાજરી તમે કેવી રીતે ચકાસશો? જવાબ, પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની રીત નીચે મુજબ છે. એક, સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો. બે, પર્ણને પાણી ભરેલા બીકરમાં લઈ 5-6 મિનિટ માટે ઉકાળો. ત્રણ, પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધુઓ અને તેનો લીલો રંગ દૂર કરો. ચાર, આ પર્ણ પર 2 ટીપા આયોડીનના દ્રાવણના નાખી તેનો રંગ તપાસો. પાંચ, પર્ણનો રંગ ભૂરો કાળો થશે જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે. ત્રણ, લીલી વનસ્પતિમાં ખોરાક સંશ્લેષણની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો. જવાબ, લીલી વનસ્પતિના પર્ણોમાં લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિતદ્રવ્ય કહે છે. તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઉર્જા પર્ણમાં
કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ લીલી વનસ્પતિ હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. આ પ્રક્રિયાનું સમીકરણ નીચે મુજબ છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં પર્ણોમાં રહેલા હરિતદ્રવ્યો દ્વારા કાર્બોદિત પદાર્થો બનાવે છે અને ઓક્સિજન છૂટો પાડે છે. પ્રશ્ન 4. પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી, આ વિધાન સમજાવો. જવાબ: લીલી વનસ્પતિ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પૃથ્વી પરના બધા પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાકની જરૂરિયાત માટે વનસ્પતિ પર આધારિત છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતો ઓક્સિજન વાયુ સજીવોના શ્વસનમાં ઉપયોગી બને છે. જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ન થાય તો ખોરાક બનાવવાની ક્રિયા ન થાય અને ઓક્સિજન ઉત્પન્ન ન થાય. પરિણામે સજીવો ખોરાક અને ઓક્સિજન વગર જીવી શકે નહીં. આમ પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી. વનસ્પતિ પ્રોટીનનું સંશ્લેષણ કેવી રીતે કરે છે? જવાબ: વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે. કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા છે. તેનો ઉપયોગ પ્રોટીનના સંશ્લેષણ માટે કરવા નાઇટ્રોજનની જરૂર હોય છે. વનસ્પતિ હવામાનના નાઇટ્રોજન વાયુનો સીધો ઉપયોગ કરી શકતી નથી. જમીનમાં કેટલાક બેક્ટેરિયા અને લીલ વાયુ નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવી જમીનમાં મુક્ત કરે છે. આ નાઇટ્રોજનના સંયોજનો પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે. વળી ખેડૂતો જમીનમાં નાઇટ્રોજન ખાતરો નાખે છે. આવી રીતે વનસ્પતિ નાઇટ્રોજન મેળવી પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. પ્રશ્ન 6. લાલ, બદામી કે પીળા પર્ણો વાળી વનસ્પતિ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે છે? લાલ, બદામી કે પીળા પર્ણો વાળી વનસ્પતિ લાલ, બદામ કે પીળા રંજક દ્રવ્યો ધરાવે છે જે હરિતદ્રવ્યને ઢાંકી દે છે. લીલા સિવાય અન્ય રંગના પર્ણો પણ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી આવા રંગના પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે. ફૂગ કઈ રીતે લાભકારક છે? ફૂગ નીચેની રીતે લાભકારક છે. 1. યીસ્ટ અને મશરૂમ નામની ફૂગ ખોરાકમાં વપરાય છે. 2. કેટલીક ફૂગ દવાના સ્ત્રોત તરીકે ઉપયોગી છે. દાખલા તરીકે પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન દવા મેળવવામાં આવે છે. 3. કેટલી ફૂગ મૃત પદાર્થોનું વિઘટન કરે છે, આમ તે વિઘટકો તરીકે ઉપયોગી છે. પ્રશ્ન 8. ફૂગ કઈ રીતે નુકસાનકારક છે? ફૂગ નીચેની રીતે નુકસાનકારક છે. 1. અથાણા, બ્રેડ, રોટલી જેવા ખાદ્ય પદાર્થો પર ફૂગ લાગતા તે અખાદ્ય બને છે. 2. ભેજવાળા વાતાવરણમાં કપડાં, લાકડું, પગરખાંને ફૂગ લાગતા તે વસ્તુઓ બગડે છે. 3. ફૂગથી મનુષ્યમાં દાદર, ખસ, ખરજવું જેવા રોગો થાય છે. ફૂગથી વનસ્પતિમાં ગેરું અને અંગારીઓ રોગ થાય છે. 9. સજીવન એટલે શું? એક ઉદાહરણ આપી સમજાવો. બે સજીવો સાથે રહી જીવતા હોય તથા પોષક તત્વો અને વસવાટ એમ બંને માટે સહભાગી બને તે સંબંધને સહજીવન કહે છે. સહજીવન જીવતા બે સજીવો એકબીજાને લાભકારક હોય છે. તેના ઉદાહરણો નીચે મુજબ છે, તે જુઓ. 1. લાઇકેનમાં લીલ અને ફૂગ સહજીવન જીવે છે. લીલ હરિતદ્રવ્ય ધરાવતી હોવાથી તે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. આથી લીલ ફૂગને ખોરાક પૂરો પાડે છે. જ્યારે ફૂગ લીલને વસવાટ, પાણી અને ખનિજ તત્વો આપે છે. 2. વનસ્પતિના મૂળ પર ફૂગ જોવા મળે છે. આ પણ સહજીવનનો સંબંધ છે. વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે. બદલામાં ફૂગ તેને પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. પ્રશ્ન 8. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. 1. લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. જવાબ: લીલ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી લીલ સૂર્ય શક્તિનું શોષણ કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. આમ તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતી હોવાથી લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. 2. અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. જવાબ: અમરવેલ પર્ણ વગરની પીળા રંગના શાખાયુક્ત પ્રકાંડ ધરાવતી વનસ્પતિ છે. તેમાં હરિતદ્રવ્ય ન હોવાને કારણે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી.
તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરીની માફક વિતરાયેલી જોવા મળે છે. તે વૃક્ષ દ્વારા બનાવેલ ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. આથી અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. પ્રશ્ન 9. તફાવતના બે મુદ્દા લખો. 1. સ્વાવલંબી સજીવો, પરાવલંબી સજીવો. નંબર 1. તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. પરાવલંબી સજીવમાં જુઓ. 1. તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખે છે. 2. તેમનામાં હરિતદ્રવ્ય હોય છે. પરાવલંબીમાં જુઓ. 2. તેમનામાં હરિતદ્રવ્ય હોતું નથી. 2. પરોપજીવી, મૃતોપજીવી. પરોપજીવીમાં નંબર 1. તે યજમાન સજીવ પાસેથી પોતાનું પોષણ મેળવે છે. મૃતોપજીવીમાં નંબર 1. તે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. 2. તે યજમાન સજીવે બનાવેલા ખોરાકનું શોષણ કરે છે. મૃતોપજીવીમાં 2 નંબર. તે સડતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વો શોષે છે. પરોપજીવી નંબર 3. અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. મૃતોપજીવી નંબર 3. મોટાભાગની ફૂગ મૃતોપજીવી છે. 3. લીલ અને ફૂગ. લીલ નંબર 1. તે સ્વાવલંબી છે. ફૂગ નંબર 1. તે પરાવલંબી છે. લીલ નંબર 2. તેમાં હરિતદ્રવ્ય હોય છે. ફૂગ તેમાં નંબર 2. તેમાં હરિતદ્રવ્ય હોતું નથી. 1. હરિતદ્રવ્ય, તો જવાબ આવશે ડી, પર્ણ. 2. નાઇટ્રોજન, તો જવાબ આવશે એ, બેક્ટેરિયા. 3. પ્રાણીઓ, તો જવાબ આવશે બી, પરપોષી. 4. કીટકો, તો જવાબ આવશે સી, કળસપર્ણ. નંબર 1. અમરવેલ, તો જવાબ આવશે બી, પરોપજીવી વનસ્પતિ. 2. કળસપર્ણ, તો જવાબ આવશે સી, કીટાહારી વનસ્પતિ. 3. બિલાડીનો ટોપ, તો જવાબ આવશે ડી, મૃતોપજીવી વનસ્પતિ. 4. સ્પાઇરોગાયરા, તો જવાબ આવશે એ, લીલ. કેટલીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે. આ પ્રકારે પોષણ મેળવતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. કડસપર્ણ, વિનસ મક્સિપાસ, રોસેરા વગેરે કીટાહારી વનસ્પતિ છે. કીટાહારી વનસ્પતિના છોડ પર કીટકના ભક્ષણ માટે ખાસ પ્રકારની રચના હોય છે. કીટાહારી વનસ્પતિ તે કીટકનું પાચન કરી તેમાંથી પોષક તત્વો મેળવે છે. આવી વનસ્પતિને લીલા પર્ણો હોય છે. તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે, પરંતુ તે જ્યાં ઊંઘે છે ત્યાંથી તેને પૂરતા પોષક તત્વો મળતા નથી. આથી તેની પૂર્તિ કરવા તે કીટકોનું ભક્ષણ કરે છે. કળસપર્ણમાં પર્ણ કળસ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે. તે કળસના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. કળસની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે. જ્યારે કીટક કળસમાં અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે. કળસ જેવી રચનામાં પાચક ઉત્સેચકના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે અને તેના પોષક તત્વો શોષાય છે. આ રીતે કળસપર્ણ વધારાનું પોષણ મેળવે છે. અહીંયા જુઓ, કળસપર્ણ નું વિડીયો આપેલો છે, તે જુઓ. પ્રશ્ન 2. મૃતોપજીવી વનસ્પતિ. કેટલીક વનસ્પતિ મૃત અને સડી ગયેલ પદાર્થમાંથી પોષક તત્વો શોષી પોષણ મેળવે છે. આવા પ્રકારના પોષણને મૃતોપોષી પોષણ કહે છે. જે વનસ્પતિ મૃત અને સડી ગયેલ પદાર્થમાંથી પોષણ મેળવે છે તેને મૃતોપજીવી વનસ્પતિ કહે છે. ઈસ્ટ યુકર બિલાડીનો ટોપ મૃતોપજીવી વનસ્પતિ છે. અહીંયા જુઓ, બ્રેડ પરની ફૂગ આપેલી છે તે જુઓ અને મશરૂમ બાજુમાં ચિત્ર આપેલું છે તે જુઓ. ઈસ્ટ એક કોષી ફૂગ છે. તે આથો લાવવા ખોરાકમાં વપરાય છે. મશરૂમ પણ ખોરાકમાં વપરાય છે. મ્યુકર ફૂગ નુકસાનકારક છે. વાસી બ્રેડ તથા રોટલી પર ફૂગ જોવા મળે છે તે મ્યુકર છે. તે સફેદ કે અન્ય રંગના તાતના સ્વરૂપે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે. ફૂગના બીજાણુ હવામાં હોય છે અને જ્યારે ભીની અને હૂંફાળી સપાટી પર આવે છે ત્યારે તે અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે. ફૂગ અથાણા, બ્રેડ, કપડાં, પગરખાં કે બીજી ઘણી વસ્તુઓ પર ઊંઘે છે અને તેમને ખરાબ પણ કરે છે. પ્રવૃત્તિઓ નંબર 1.
પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે તે દર્શાવો. જ સાધન સામગ્રી. ઊંડામાં ઓગાળેલા એક સરખા પ્રકારના બે છોડ આયોડીનનું દ્રાવણ. પદ્ધતિ જુઓ. નંબર એક, એક સરખા છોડ ઉગાડેલા બે કુંડા લો. બે, એક કુંડાના છોડને અંધારામાં રાખો. ત્રણ, બીજા કુંડાના છોડને સૂર્યપ્રકાશમાં મૂકો. ચાર, બંને કુંડાના છોડને નિયમિત પાણી આપો. પાંચ, ત્રણ ચાર દિવસ પછી બંને છોડના એક એક પર્ણ તોડી લો. છ, બંને પર્ણમાં સ્ટાર્ચ છે કે નહીં તે માટે આયોડીનના દ્રાવણ વડે પરીક્ષણ કરો. તમારા અવલોકનમાં નોંધો. સાત, પછી અંધારામાં મૂકેલા કુંડાના છોડને ત્રણ ચાર દિવસ સૂર્યપ્રકાશમાં મૂકો. આઠ, ત્યારબાદ સ્ટાર્ચની હાજરી જાણો આયોડીનના દ્રાવણ વડે પરીક્ષણ કરો. તમારું અવલોકન નોંધો. અવલોકન. નંબર એક, સૂર્યપ્રકાશમાં રાખેલા છોડના પર્ણ પર આયોડીનનું દ્રાવણ મૂકતા ભૂરા કાળા રંગનું બને છે. તે સ્ટાર્ચની હાજરી દર્શાવે છે. બે, અંધારામાં રાખેલા છોડના પર્ણ પર આયોડીનનું દ્રાવણ મૂકતા ભૂરા કાળા રંગનું બનતું નથી. તે સ્ટાર્ચની ગેરહાજરી સૂચવે છે. ત્રણ, અંધારામાં મૂકેલા છોડને ત્રણ ચાર દિવસ સૂર્યપ્રકાશમાં મૂક્યા બાદ આયોડીનના દ્રાવણ વડે પરીક્ષણ કરતા સ્ટાર્ચની હાજરી બતાવે છે. નિર્ણય. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. બે, વાસી બ્રેડ પર ફૂગની હાજરી તપાસી. ચ સાધન સામગ્રી. બ્રેડ, સૂક્ષ્મદર્શક યંત્ર, પાણી. પદ્ધતિ. એક, બ્રેડનો એક ટુકડો લઈ તેને પાણી છાંટી ભીનો કરો. બે, તેને બે ત્રણ દિવસ સુધી ભેજવાળા હુફાળા વાતાવરણમાં રાખો. ત્રણ, બે ત્રણ દિવસ પછી વાસી થયેલ બ્રેડ લઈ સૂક્ષ્મદર્શક યંત્ર વડે તેનું નિરીક્ષણ કરો. અવલોકન. બ્રેડ પર રૂ જેવા તાતણા જોવા મળે છે. નિર્ણય. વાસી બ્રેડ પર ફૂગ જોવા મળે છે. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.